આથી તમામ વિદ્યાર્થી મિત્રોને જણાવવાનું કે હવે ટૂંક સમયમાં તમારી પ્રથમ સેમિસ્ટરની 25 ગુણની પરીક્ષા લેવામાં આવશે. પરીક્ષા માટે તમને પુનરાવર્તન કરાવવામાં આવશે અને સાથે PDF પણ મોકલવામાં આવશે અને એ PDF તમે તમારી નોટમાં સ્વચ્છ અક્ષરે લખવાનું રહેશે અને PDFમાં શું રહેશે? તમારું પુનરાવર્તન. આ પુનરાવર્તન ક્રાય સ્કૂલની એપ પર અસાઇનમેન્ટના ફોલ્ડરમાં મૂકવામાં આવશે. જે તમે અસાઇનમેન્ટના ફોલ્ડર ખોલશો તેમાં તમને શું જોવાશે? તમારા પુનરાવર્તન, એને એ જ તમને નોટમાં લખવાનું રહેશે. જે પુનરાવર્તન કરાવવામાં આવશે એમાંથી જ પૂછવામાં આવશે, જેની ખાસ નોંધ લેવી. અને આ જે મૂલ્યાંકન કસોટી જે તમારી લેવામાં આવશે 25 ગુણની, તે પૂર્ણ થયા બાદ ટાઈમ ટેબલમાં તારીખ જો શાળામાં નોટ જમા કરાવવાની રહેશે. તો જુઓ, આની PDF તમને પહેલાંથી જ મોકલવામાં આવી ગઈ છે અને એના બધા જ પ્રશ્નો પણ તમને મોકલવામાં આવ્યા છે. તો એકવાર જોઈ લો કે શું કહેવામાં આવ્યું છે કે કેટલા પ્રકરણ આપણા છે. 5, 8, 9, 12, 14 અને 15 અને કુલ ગુણ 25. પ્રશ્ન 1 શું છે? ખાલી સ્થાન મેં ઉચિત અક્ષર લિખ કર શબ્દ પૂરા કરો. બરાબર ને? શું કરવામાં આવશે કે ખાલી સ્થાન આપવામાં આવેલું હશે. તમને PDFમાં જણાવવામાં આવેલું છે જેમ કે અજગર, તો અજગરમાં અનું શું છે? અની જગ્યા ખાલી છે અને આપણે અ લખીને અજગર શબ્દ પૂરું કરવાનું છે. બરાબર ને? એવા તમને અલગ અલગ શબ્દ આપેલા હશે અને એને જ તમને આ પ્રશ્ન પૂરા કરવાના રહેશે અને તમને કોઈ પણ જાતનું ચિત્ર આપવામાં આવશે નહીં. જેટલા તમને PDF મોકલવામાં આવ્યું છે એ બરાબર જોઈ લેવું. પછી પ્રશ્ન 2 જુઓ. વાક્ય પડકર અનુલેખન કરો. અનુલેખન એટલે જોઈને લખવું. તો બાળકોને એ યાદ રહે કે વાક્ય વાંચવાનું છે અને એ જ વાક્ય જોઈને ફરીથી લખવાનું રહેશે. પછી પ્રશ્ન 3 જુઓ. કોષ્ટક સે ઉચિત શબ્દ ચૂનકર પંક્તિ પૂર્ણ કરો. બરાબર ને? કોષ્ટક એટલે કે તમને ઉપર કૌંસ આપવામાં આવશે, નીચે ખાલી જગ્યા એટલે કે પંક્તિ આપવામાં આવશે અને એ તમને શું કરવાની રહેશે? ઉચિત શબ્દ એટલે કે યોગ્ય શબ્દ મૂકીને એ પંક્તિ પૂર્ણ કરવાની રહેશે. પછી ખાલી જગ્યા ભરો. બરાબર ને? ખાલી જગ્યામાં તમને શું આપવામાં આવશે? સપ્તાહ એટલે કે અઠવાડિયાના દિવસોની ખાલી જગ્યા અલગ અલગ રીતે પૂછવામાં આવશે અને સહી જોડે મિલાવમાં એટલે કે જોડકા જોડવાનું છે. બરાબર ને? એમાં શું કરવાનું છે કે તમને એક બાજુ અંક આપવામાં આવશે ગિનતીના અને બીજી બાજુ શબ્દ આપવામાં આવશે. જેસે કે 2, જેસે કે 2 દિયા હૈ. બરાબર? તો 2 કા હૈ યે લિટી, મગર યહાં 2 લિખા હોય તો ઉસકો ઉસકે સાથ જોડ કરના હૈ. બરાબર બાળકો? હવે તમને કોઈ પણ જાતનું કન્ફ્યુઝન ના રહે, બરાબર વાંચજો.